नमस्कार, हूँ सुजल दवे। उद्घाटन उतावल अकस्मात ने आमंत्रण। आ वात ने तमारे समझवी होय तो एक वक्त फरी तमारा कारजा ऊपर पत्थर मूकीने तमे मोरबी में जे झूलतो पुल तूटी गयो छे ए घटना ने याद करो। ए घटना नी आसपास, ए घटना थी उद्भवेला समाचार नी आसपास जवानो ट्राय करो, त्यारे तमने खबर पड़शे कि उद्घाटन करवानी उतावल में आपणे क्यारे क्यारे अकस्मात ने पण आमंत्रण आपी रह्या छे। रविवार सांजनी आ घटना छे। आ घटनानो उल्लेख करूं पहला तमने याद अपावी दऊं कि रविवारे प्रधानमंत्री नरेन्द्र मोदी वडोदरामां डिफेन्सना एक कार्यक्रम में हाजर हता अने एरक्राफ्ट मेन्युफेक्चरिंग प्रोजेक्टनो ए शिलान्यास करी रह्या हता। एटले के हवानी अंदर आकाशमां भारत ने मजबूत बनावानो शिलान्यास थई रह्यो हतो। लगभग आ समय मोरबीमां झूलता पुल ऊपर हवामां भारत तूटतुं देखायुं हतुं। हवे वात करीए छे उद्घाटननी उतावळनी। हुं आ वातनी शरूआत करूं ए पहेला आपने याद अपावी दऊं कि मोरबी एक समय स्टेट हतुं, राजाशाही शहर हतुं। 1879 मां प्रजावात्सल्य राजाए मोरबीनी जनता माटे यूरोपनी अद्यतन टेक्नोलॉजी थी एक झूलतो पुल बनाव्यो हतो, जेथी प्रजा तेना उपर क्षणिक तो क्षणिक पण पसार थई अने मनोरंजन मेळवी शके। 143 वर्ष सुधी आ पुल टक्यो। मोरबीनी होनारत थई, मच्छु डेम तूट्यो पण पुल टकेलो रह्यो। आ पुल पर घणी पेढ़ीओ उछरी पसार थई अने पूरी पण थई, पण छेल्ला केटलाक समयथी आ पुल जर्जरित होवाने कारणे आ पुलनुं संचालन मोरबीनी नगरपालिका हस्तक आवी गयुं हतुं। पुलने शरू करवाना उद्देश्यथी मोरबी नगरपालिकाए आ पुलनुं समारकाम करवानी कामगीरी ओर एवा कंपनीने आपी हती। ओर एवा कंपनी एटले के तमारा घरमां जे अजंताની ઘડિયાળો હોય છે એની એક સિસ્ટર કન્સલ છે। ઓર એવાના કરતા હરતા જયસુખ પટેલ આ પુલનું સંચાલન કરાવી રહ્યા હતા। નગરપાલિકાનો ઉદ્દેશ હતો કે પુલ ફરીથી કાર્યરત થઈ જાય અને જનતા આના ઉપર આનંદ પ્રમોદ કરી શકે। છેલ્લા 2 વર્ષથી આ પુલ બંધ હાલતમાં હતો, કેમ કે તેનું સમારકામ ચાલુ હતું। પણ ગુજરાતીઓનું 9 વર્ષ એટલે કે આપણા 20 વર્ષના દિવસે આ પુલને શરૂ કરી દેવામાં આવ્યું। આના માટે કોઈ જાતનું ફિટનેસ સર્ટિફિકેટ લેવામાં આવ્યું નહોતું કે પુલની બહાર કોઈ પણ જાતની સંવેદનાત્મક ચેતવણી મૂકવામાં આવી ન હતી કે પુલ આટલું જ વજન ખમી શકે તેમ છે। 100-125 વ્યક્તિથી વધુ વ્યક્તિઓએ પુલ પરથી પસાર ન થાય એવી પુલની બનાવટ હતી, એનાથી વધુ થાય તો પુલ જોખમી બની શકે હતો, પણ આ જાતની કોઈ પણ ચેતવણી મૂકવામાં આવી નથી। અને મોરબી જ્યાં આનંદ પ્રમોદ અને પ્રજા માટે ફરવાના સ્થળો ખૂબ મર્યાદિત છે, એટલે રવિવારે રજા હોવાને કારણે અને લાભપાંચમના બીજા દિવસે રવિવાર એટલે કે દિવાળી વેકેશનનો લગભગ છેલ્લો દિવસ હતો, એટલે મોરબીની જનતા પુલ તરફ ફંટાઈ ગઈ હતી। પુલ ઉપર જ્યાં 100-125 વ્યક્તિની ક્ષમતા હતી ત્યાં 500થી પણ વધુ લોકો, આ આંકડો સત્તાવાર નથી, એક માન્યતાને આધારે છે। માન્યતા એટલે સંજય દત્તની પત્ની નહીં, ધારણા। 500થી વધુ લોકો આ પુલ ઉપરથી પસાર થયા હતા, એકત્ર થઈ ગયા હતા। અચાનક એક ગોજારી ઘટના બને છે અને ઝૂલતો પુલ તૂટી અને પુલ ઉપર રહેલા અસંખ્ય લોકો મચ્છુ ડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જાય છે। પાણી 8-12 ફૂટ જ હતું, પણ નદીમાં રહેલા પથરા ઉપર 30 ફૂટથી પણ વધુ ઊંચાઈથી પડેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા અથવા તો પોતાના જીવ ખોઈ બેઠા। સત્તાવાર આંકડો ક્યારેય સરકારમાં બહાર આવતો નથી, પણ એક અનુમાન એવું માનવામાં આવી રહ્યું છે કે 100થી પણ વધુ લોકોએ આ ઘટનામાં
પોતાના જીવ ગુમાવ્યા છે. હવે આ ઘટના બની એ પછી એક નવો ખેલ શરૂ થઈ ગયો છે. આમ તો 2014 થી આ ખેલ ચાલતો જ આવ્યો છે, પ્રસંગ બદલાય છે, પાત્ર એના જ રહે છે. એને કહે છે કે આલિયાની ટોપી માલ્યાને પહેરાવી. આલિયા એટલે રણબીર કપૂરની પત્ની નથી અને માલ્યા એટલે ઓરિસ્સાની એક જ્ઞાતિ નથી. આલિયાની ટોપી માલ્યાને પહેરાવી એટલે કે દોસ્તનો ટોપલો બીજાના ઉપર ઢોળી દેવો, બલીનો એક બકરો ગોતી લેવો. આ બધી ગુજરાતી ભાષામાં તમે સરળતાથી સમજો એટલે વાત કરી રહ્યો છું. 2014 થી જ્યારે પણ દેશની દુર્દશા, અધોગતિ, વધતી મોંઘવારી, બેરોજગારી એના વિશે જ્યારે પણ આપણે કોઈ સવાલ કરીએ, અથવા તો કોઈ પણ નેતાને એમ થાય કે હવે હદ થઈ ગઈ છે, જનતા જવાબ માંગે છે, ત્યારે દેશની તમામ સમસ્યાઓ માટે નહેરુને જવાબદાર ઠેરવી દેવામાં આવે છે. ક્યારેક ઇન્દિરા ગાંધીને જવાબદાર ઠેરવવામાં આવે છે, ક્યારેક રાજીવ ગાંધીની અયાશી અથવા રાજીવ ગાંધીના બેફામ ખર્ચાઓ ભારતની દુર્દશા માટે જવાબદાર છે એવું સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા ઉપર ઠસાવી દેવામાં આવે છે. આને કહેવાય આલિયાની ટોપી માલ્યાને પહેરાવી. અત્યારે તમે જ્યાં છો ત્યાં તમે શું કરો છો? ભૂતકાળમાં એ લોકોએ સારું કામ કર્યું ન કર્યું એ અલગ વસ્તુ છે, પણ નતું કર્યું, પ્રજા સંતોષમાં નથી ત્યારે જ તમે અત્યારે અહીંયા છો, તો જવાબદેહી થવી જોઈએ. પણ નહીં, આગળના દિવસોમાં જે સરકારો કામ કરી ગઈ છે એને દોષિત ઠેરવી અને અત્યારના જે સળગતા પ્રશ્નો છે એનાથી હાથ છોડાવવાની એક ગંદી રમત 2014 થી ચાલતી આવી છે. મોરબીમાં પણ આ જ દેખવામાં આવ્યું. મોરબીમાં ઘટના બની, સ્વાભાવિક રીતે જવાબદારની શોધ થતી હતી. અનેક આશ્ચર્ય વચ્ચે ચીફ ઓફિસરે એક નિવેદન આપેલું છે. એ નિવેદન સમજવા જેવું છે. ભગવાન જાણે શું થયું, પગાર તમે લો છો, મોરબીમાં લાલ લાઇટની ગાડીમાં તમે ફરો છો, પણ પુલ તૂટ્યો તો ભગવાન જાણે. હવે ભગવાન કોણ? સરકારમાં બેઠેલા કોઈ નેતા છે કે આ ચીફ ઓફિસરના કોઈ ઉપરી અધિકારી છે કે આ પુલ બનાવનાર છે એ મને નથી ખબર. એ જાણવું હોય તો તમારે ફરી ચીફ ઓફિસરનો સંપર્ક કરવો પડે. પણ ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે ભગવાન જાણે શું થયું. આખી ઘટનામાં પોતાનો હાથ સરકારી તંત્ર છોડાવવાનો એક પ્રયાસ કરી રહ્યું છે. હું આ ઘટનામાં સરકારી તંત્રની બેદરકારી અથવા મેળાપીપણું હોવાની વાતને ખુલ્લેઆમ કહી રહ્યો છું. સીધી જ વાત, ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે ઓરેવા કંપનીએ પુલનું સમારકામ કર્યું એની જાણ, સમારકામ શરૂ કર્યું છે એની જાણ મીડિયા દ્વારા થઈ ગઈ હતી. અહીંયા સુધી તમે બરાબર છો. પણ બેસતા વર્ષના દિવસે જ્યારે કંપની પુલને જનતા માટે ખુલ્લો મૂકી દે છે ત્યારે મોરબીના કલેક્ટર અને આ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ચીફ ઓફિસર શું કરતા હતા? કેમ કંપની પાસેથી જવાબ ન માંગ્યો કે તમે જે પુલ ખુલ્લો મૂક્યો છે જનતા માટે એનું ફિટનેસ સર્ટી ક્યાં છે, એનું ઇન્સ્પેક્શન કોણે અને ક્યારે કર્યું છે, તમે સર્ટિફિકેટ શો કરો, એ ન માંગ્યું. 6 દિવસ સુધી સરકારી તંત્ર, મોરબીનું સરકારી તંત્ર, મોરબીના ધારાસભ્ય અને આ વિસ્તારના સંસદ સભ્ય ચૂપ રહ્યા ઓરેવા કંપનીને કારણે. અને ઘટના બની ત્યારે સીધું જ ભગવાન જાણે. હવે જે મૃતકો છે એ લોકો તમને કહેવાના છે કે અમારે ભગવાન જોડે વાત થઈ ગઈ છે કે શું થયું હતું. એ જવાબદારી ચીફ ઓફિસરની છે, પણ ચીફ ઓફિસર આલિયાની ટોપી માલ્યાને પહેરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ ઘટનામાં બેદરકારી એ છે કે 6 દિવસથી પુલ ચાલુ હતો તેમ છતાં પણ એક પણ સરકારી બાબુએ પુલની વિઝિટ ના લીધી, પુલનું સમારકામ કરનાર કંપની પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ ના માગ્યું. અને મેળાપીપણું એટલા માટે છે કે 6 દિવસથી શરૂ રહ્યો તો નોટિસ સુધા આ ચીફ ઓફિસરોએ નથી આપી. કલેક્ટર શું કરતા હતા? મોરબીની અંદર જલસે નલ, પડેગા ગુજરાત, પહેલી બુલેટ ટ્રેન, આવા બોર્ડ જે સરકારના લાગે એ વ્યવસ્થિત લાગે છે કે નહીં એ જોતા હતા કે આ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હતા? એટલે સરકાર, મોરબીના સરકારી તંત્રએ અને આ વિસ્તારના ધારાસભ્યએ સ્વીકારી લેવું જોઈએ
અને જાહેર જનતા સમક્ષ મૂકવું જોઈએ કે આ ઘટનામાં યા તો એમની બેદરકારી છે યા તો એમનું મેળાપીપણું છે। આ આખી ઘટના જો કોઈ સરકારી તંત્ર જવાબદારી ન સ્વીકારતું હોય અને ભગવાન ઉપર છોડતું હોય તો કોઈ સામાજિક કાર્યકર્તાએ આ ઘટનાને લઈ અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ના બને। અને આવી ઘટના બને તો એના માટે સરકારી તંત્રની શું જવાબદારી છે એ હાઈકોર્ટ નક્કી કરે। હાઈકોર્ટની અંદર સામાજિક કાર્યકર્તા, એનજીઓ, સામાજિક સંગઠનો એક પિટિશન ઈચ્છે તો દાખલ કરી શકે છે અને હાઈકોર્ટને વિનંતી કરીને કહી શકે છે કે સરકાર પાસેથી જવાબ માંગવામાં આવે કે આ ઘટનામાં તમને બેદરકાર કેમ ન માનવા, કે તમારું મેળાપીપણું છે તે કેમ ના માળું, જેને લઈને હાઈકોર્ટ તરત જ શોકોઝ નોટિસ બહાર પાડશે। આ ઘટના બની ત્યારે કેટલીક વાતો ખરાબ પણ સામે આવી છે અને સારી પણ સામે આવી છે। કોઈ પણ ઘટના ગોચારી બને છે ત્યારે સારી નરસી વાતો આવતી જ હોય છે। સારી વાત એ છે કે જે ઘટના બની ત્યારે ઘણા લોકો એવા હતા જે નદી કિનારે ઊભા હતા, એમને તરતા નહોતું આવડતું, એ લાઈફ જેકેટ પહેરી પહેરી અને નદીમાં કૂદી પડ્યા અને જે પુલ ઉપરથી પટકાયા હતા એ લોકોને બહાર લાવવાનો પ્રયાસ કર્યો। આસપાસના જે સ્થાનિક સરવૈયાઓ હતા એ તરત જ નદીમાં કૂદી પડ્યા અને લોકોને બચાવ્યા। આ ત્વરિત કામગીરી જો શરૂ થઈ ના હોત તો કદાચ મૃત્યુઆંક વધારે હોત। આ એક સારી વાત ધ્યાન પર આવી છે, પણ ખરાબ વાત એક વાત ધ્યાન પર આવી છે, આપણા દેશની અંદર ક્યારે પણ કોઈ ગોચારી ઘટના બને, અકસ્માત બને તો એક વિડીયો ઉતારવાનું કલ્ચર બહુ મહત્વનું છે। તરત જ વિડીયો ઉતારી દેવાનો, ખબર નથી પડતી કે આના અથાણા બનાવવામાં આવે છે, કે આના શાકભાજી ઉગાડવામાં આવે છે, કે શું કરવામાં આવે છે, આ વિડીયો ઉતારીને તમે કરવા શું માંગો છો? એ વખતે જે પીડિત છે, જે ઇજાગ્રસ્ત છે, એની મદદ કરવાની ભાવના હોવી જોઈએ, એમાં આગળ જવાનું હોય, એના બદલે વિડીયો ઉતારે છે। કેટલાક સરકારી કર્મચારીઓ અને ક્યાંક ક્યાંક તો કોઈ નેતાઓ પણ આ વિડીયો ઉતારતા નજરે પડ્યા હતા, જેને લઈને પ્રજાનો રોષ હતો। આ વિડીયો ઉતારવાના કલ્ચરમાંથી બહાર આવવું જોઈએ। આ દુર્ઘટનામાં જે ઈજા પામે છે સૌથી પહેલા એમને સારવાર મળે એવી વ્યવસ્થા કરો, પછી તમારા વિડીયો બનાવો। બીજી એક વસ્તુ ખાસ મોરબીની જનતાએ ધ્યાનમાં મૂકવા જેવી છે, આપણે ત્યાં કોઈ પણ બ્રિજનું ઉદઘાટન થાય, રોડનું ઉદઘાટન થાય ત્યારે તરત જ નેતાની તકતી લાગી જાય છે કે આ રોડ ફલ્લા નેતાએ પ્રજાના હિતાર્થે પ્રજાની સુવિધા માટે ખુલ્લો મૂકવામાં આવે છે, આ હોસ્પિટલ ફલાણા નેતાએ ખોલવામાં આવી છે, આનો શિલાન્યાસ ફલાણાએ કર્યો છે, આનું કામ ઢીમકાએ કરેલું છે, આ નેતાઓની વાત છે। પણ મોરબીની જનતાએ અત્યારે સરકાર પાસેથી એક માંગણી કરવી જોઈએ કે જે દુર્ઘટના ઘટીને ત્યાં એક તકતી લગાવો, જવાબદારી નક્કી કરો કે કોના માટે થઈને, તકતીમાં એનું નામ લખો કે આ શ્રી શ્રી શ્રીમાનની બેદરકારી અથવા મેળાપીપણાને કારણે આ પુલ ઉપરથી 100 થી પણ વધુ લોકો પટકાયા હતા અને એમના મોત થયા છે, એમના માટે આમને જવાબદાર ઠેરાવવા, આવી એક તકતી મૂકો। મોરબીની જનતાએ આ માંગણી કરવી જોઈએ। જોગાનું જોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે એટલે કે આજે ગુજરાતની મુલાકાતે આવેલા છે, 3 દિવસ એમનો પ્રવાસ છે, આમ તો રવિવારે જ આવી ગયા છે, પણ અમદાવાદથી ઉદયપુર એક ટ્રેનનું ઉદઘાટન તેઓ કરી રહ્યા છે। એ પછી એમના રાબેતા મુજબ કાર્યક્રમ જો કોઈ ફેરફાર ન થાય તો એક રોડ શો પણ કરવાના છે અને એક સભા પણ કરવાના છે। એટલે ગુજરાતની મુલાકાતે 3 દિવસ પ્રધાનમંત્રી છે, ત્યાં આ દુર્ઘટના ઘટી છે। ગુજરાતની વાત કરીએ તો નરેન્દ્ર મોદીને ગુજરાતે એટલું બધું આપ્યું છે કે મોદી પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા છે, ગુજરાતના મોડલને જ આગળ કરી અને દિલ્હી સર કરવામાં આવ્યું છે। એ ગુજરાતની જનતા, એ મોરબીની જનતા આજે મુસીબતમાં છે। કોઈએ પોતાનો ભાઈ ખોયો છે, કોઈએ પોતાનો દીકરો ખોયો છે, કોઈએ પોતાનો પતિ ખોયો છે, ઘરમાં કમાનાર કોઈ એક જ વ્યક્તિ છે એ પણ આ દુર્ઘટનામાં મર્યો હોય એવા દાખલા સામે આવેલા છે। પ્રધાનમંત્રીએ જે તે વખતે ગાંધીનગરમાં કીધું હતું કે મારી બહેનો પોસ્ટકાર્ડ લખજો, તમારો ભાઈ આવી જશે, અત્યારે પોસ્ટકાર્ડ લખવાની કોઈ જરૂરિયાત નથી, આ ઘટના વિશ્વ સમક્ષ છે। પ્રધાનમંત્રી જ્યારે અહીંયા હોય, સ્પેશિયલ આવે એવી અપેક્ષાઓ તો બહુ ઓછી રખાય,
પણ જ્યારે ગુજરાતમાં હોય અને આ ઘટના બની હોય તો આ રોડ શો મહત્વનો છે, જાહેર સભા મહત્વની છે, કે જે મોરબીની જનતા પોતાના નેતાને જેને ખોબે ને ખોબે મત આપ્યા છે, દિલ્હી સુધી પહોંચાડ્યો છે, એ જનતા પોતાના નેતાને પોતાની સાથે ઉભેલો જોવા માંગે છે, એ મહત્વનું છે. પ્રધાનમંત્રી આ નક્કી કરવું જોઈએ. પ્રધાનમંત્રીના કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત હોય છે, પહેલાથી જ આયોજન કરવામાં આવેલું હોય છે અને 15-20 દિવસ પહેલાથી એની તૈયારી થઈ જતી હોય છે, એ વાતને હું માનું છું. પણ પ્રધાનમંત્રી ઈચ્છે તો જનતાની સામે ભાષણ કરવા કરતા પહેલા આજે મોરબીની જનતા જોડે ખભાથી ખભો મિલાવીને ઉભા રહી જાય, કેમ કે પ્રધાનમંત્રી ખૂબ સંવેદનશીલ છે એવી તમામ મેઇન સ્ટ્રીમ મીડિયા કહેતી જ હોય છે. આજે આ વાતને સાચી ઠેરવવા એક મહોરની જરૂર છે. પ્રધાનમંત્રીએ પોતાનો રોડ શો કેન્સલ કરી દેવો જોઈએ, જાહેર સભા કેન્સલ કરવી જોઈએ અને મોરબી પહોંચવું જોઈએ. બની શકે કે ટ્રેન કદાચ લીલી ઝંડીની રાહ જોતી હોય તો લીલી ઝંડી આપી દો પણ તમે પહોંચી જાઓ, આ પહોંચવાની જરૂર છે. અને સૌથી એક મહત્વની વાત અત્યારે હું એક કહેવા માંગુ છું, તાજેતરમાં દક્ષિણ કોરિયાની અંદર હેલોવીન પાર્ટીની ઉજવણી કરતા 150થી પણ વધુ વ્યક્તિઓના મોત થયા હતા. આ ઘટનાને પગલે દક્ષિણ કોરિયાએ રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. કમનસીબે મોરબીએ પણ એટલું જ કંઈક ગુમાવ્યું છે. પ્રધાનમંત્રી ગુજરાતમાં છે તો મોરબીની જનતા બી અપેક્ષા રાખે છે કે પ્રધાનમંત્રી આ ઘટનાને લઈને સરકારી સહાય આપવાને બદલે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. એ વાત અલગ છે કે પ્રધાનમંત્રી જો રાષ્ટ્રીય શોક જાહેર કરશે તો નેતાઓની રેલીના તાઇફા નહીં થાય, રોડ શો નહીં થાય, જાહેર સભાઓ થોડાક દિવસો માટે બંધ થઈ જશે. પણ મતદાતાઓ એમની જીવન એમની જિંદગીથી વધારે કશું જ નથી, ત્યારે આ નિર્ણય પ્રધાનમંત્રીએ લેવો જોઈએ. દુર્ઘટના ઘટી છે એટલે સરકારી સહાય આપી અને પાછી જનતા બીજા કોઈ આવા તાઇફા શબ્દ તો થોડો વધારે લાગશે પણ આવા કોઈ પ્રોજેક્ટમાં લાગી જાય છે એને થાલી તાલી કહેવામાં આવતું હતું, એના કરતાં ખરેખર સંવેદના બતાવી અને રાષ્ટ્રીય શોક જાહેર કરે અને આ ઘટનાને માટે ખરેખર જે જવાબદાર છે એની તકતી લાગે એ જ આજે મોરબીની પ્રજા ઈચ્છી રહી છે. સાચા અર્થમાં એક નેતા મતદાતાઓ પ્રત્યે કેટલો કમિટેડ હોય છે એ બતાવવા માટે આ બે જ ઘટનાઓ કરવાની જરૂરિયાત છે. અને મોરબીની જનતાએ આજે માંગણી કરવી જોઈએ કે એક તકતી મૂકો અને પ્રધાનમંત્રી એમની જોડે આવીને ઉભા રહે અને જાતે જ જવાબદારની જવાબદારી નક્કી કરે. નમસ્કાર.